નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી. હું છું આપની સાથે વિક્રમ. આજની ખાસ ચર્ચામાં વાત કરવી છે કે ગટરમાં ઉતરવાથી થતા સફાઈ કામદારોના મૃત્યુના આંકડામાં દેશના ટોચના રાજ્યોમાં બીજા ક્રમે ગુજરાતનો નંબર આવે છે. 26 વર્ષ પહેલાં પ્રતિબંધ મૂકવા છતાં પણ સફાઈ કામદારો પાસેથી આ પ્રકારનું કામ કરાવાય છે. કાયદો એ જ કહે છે કે માનવ મળ, ગટર, સેપ્ટિક ટેન્કમાં કોઈ પણ રીતે હાથથી સાફ કરવામાં આવે તે પ્રતિબંધિત છે. આજે પણ ગટરની સફાઈ દરમિયાન મોતના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે ભાવનગરમાં અને સુરતમાં ગટર સફાઈ દરમિયાન થયેલા કામદારોના મૃત્યુના બનાવે ફરી ઘણા સવાલો ઉભા કર્યા છે. ત્યારે આજે ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી પર ચર્ચા છડે ચોકમાં વાત કરીશું. આ મોતના કૂવામાં મજૂરોની સલામતીની જવાબદારી કોની અને આ ઘટનાઓ પાછળ કોણ જવાબદાર છે? આજની આ વિશેષ ચર્ચામાં વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે પરસોત્તમ વાઘેલા, ડિરેક્ટર માનવ ગરિમા, અમિત પંચાલ, વિશ્લેષક, અને ડૉક્ટર વાંચીની ભટ્ટ, સામાજિક સેવિકા, આપણી સાથે આજે જોડાયા છે. આપ સૌનું આજની આ વિશેષ ચર્ચામાં સ્વાગત છે. આજની આ ખાસ ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં જે ભાવનગર અને સુરતની અંદર જે બનાવ બન્યો છે એનું નિવેદન આવ્યું છે સુરત ગ્રામ્ય DSP HL રાઠોડ તરફથી અને BMC કમિશનર NV ઉપાધ્યાય તરફથી જે નિવેદન આવ્યું છે એ આપણે સાંભળીશું. પલસાણામાં બલેશ્વરની બાજુમાં બલેશ્વર ગામમાં કિરણ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, તેમાં આજ 6:30 વાગ્યાનો બનાવ છે. મજૂરો જે ડાઈંગ બનાવવાનું જે પાણી છે એ ગંદુ પાણી જે ટાંકીમાં ભેગું થાય છે એ પાણીને રિફાઇન કરીને જે બહારે કાઢવાનું હોય છે એ વર્ષમાં એકવાર ટાંકી સાફ કરતા હોય છે. આજે 2 મજૂરો જે ટાંકી સાફ કરવા ઉતર્યા એ મજૂરો ઓલરેડી ગેસના કારણે એક્સપાયર થઈ ગયા, અને એની પછી બીજા 2 મજૂરો તપાસ કરવા ઉતર્યા તો એ પણ એક્સપાયર થઈ ગયા. એમ કુલ ટોટલ 4 મજૂર એક્સપાયર થઈ ગયા છે. અત્યારે 4-4 દવાખાને PM કરાવવા માટે મોકલી આપેલ છે. આગળની પોલીસ તપાસમાં ચાલુમાં છે અને શું શું સેફ્ટી રાખેલ છે કંપનીએ અને કંપનીનું શું કહે છે આ બાબતમાં એ બધી ધ્યાને રાખી અને આગળની ઇન્કવાયરી કરવામાં આવશે અને આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સેફ્ટી ટેન્ક ક્લિનિંગ કરવા માટે અમારું જેટિંગ મશીન મંગાવવામાં આવ્યું હતું. આ જેટિંગ મશીન સાથે અમારા માણસો ત્યાં ગયા હતા. જે અમને માહિતી આપવામાં આવી છે પ્રમાણે સેન્ટ્રલ સોલ્ટનો એક સફાઈ કામદાર સેફ્ટી ટેન્કમાં સફાઈ માટે ઉતર્યો હતો અને તે અંદર ગયો, એટલે એને કાઢવા માટે આપણો કર્મચારી મહાનગરપાલિકાનો અંદર ગયો હતો અને કેટલા કર્મચારીને બહાર કાઢ્યો પણ એ અંદર રહી ગયો અને એના અત્યારે એનું ખૂબ જ અવસાન થયું છે. સૌથી પહેલાં પરસોત્તમભાઈ, આપની પાસેથી આ જવાબ સાંભળવો છે કે આ જે ઘટનાઓ બની રહી છે ગટર સફાઈ દરમિયાનની જે આ ઘટનાઓ બને છે એમાં કાયદો શું કહે છે? એટલે જે ગુજરાતની અંદર કે આખા ભારત દેશની અંદર જે ઘટનાઓ બને છે તો આ જે MS Act હતી એ 1993નો કાયદો હતો. એટલે ભારત સરકારે એ 1993ના કાયદાની અંદર ઘણી બધી ખામીઓ હતી, ઘણી બધી કચાસ હતી, એટલે એ ભારત સરકારે પછી 2013માં એ કાયદાને ઘણી કડકાઈથી મજબૂતાઈથી કાયદો નવો પસાર કર્યો છે. 6 ડિસેમ્બર 2013 એ કાયદો બનાવ્યો છે. એ કાયદાની અંદર જોગવાઈમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર કે ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં જે ગટર ભૂગર્ભ ગટર હોય યા સેફ્ટી ટેન્ક હોય જે ખાળકો હોય એ ખાળકોની અંદર જોખમી કામો કરાવવામાં કામદારોના મૃત્યુ બહુ વધારે થતા હોય છે અને એ ભૂગર્ભ ગટર યા ખાળકોની અંદર જે માનવમળ છે એ માનવમળ સાફ કરાવવું, હાથથી સાફ કરાવવું અથવા અંદર ઉતારીને સાફ કરાવવું એ અમાનવીય કામ છે, અપરાધિક કામ છે, અત્યાચારવાળું કામ છે. એટલે એ કામને 2013ના કાયદાની અંદર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ માણસને ભૂગર્ભ ગટર યા ખાળકોની અંદર સાફ કરવા માટે અંદર ઉતારવા જ ના જોઈએ એ પ્રમાણે ભારત સરકારનો 2013નો કાયદો સ્પષ્ટ કહી રહ્યું છે. એ સિવાય નામદાર સુપ્રીમ કોર્ટે 27 માર્ચ 2014માં ચુકાદો પણ આપ્યો છે કે કોઈ પણ કામદારને ખાળકુઆ હોય યા સેફ્ટી ટેન્ક હોય, ખાળકુઆ હોય યા ભૂગર્ભ ગટર હોય માનવમળની એની અંદર કામે અંદર ઉતારવા જ ના જોઈએ એ સુપ્રીમ કોર્ટે પણ મનાઈ કરી દીધી છે. અને સુપ્રીમ કોર્ટે એ પણ કીધું છે કે 1993થી જે કાયદો હતો અને એ જેટલા પણ મરી ગયા હોય ભારત દેશની અંદર એ તમામના 10 લાખ રૂપિયા વળતર ચૂકવવું જોઈએ. આ સુપ્રીમ કોર્ટે કીધું હતું 27 માર્ચ 2014માં. હમણાં છેલ્લા સુપ્રીમ કોર્ટે એ પણ કીધું છે કે 1993 પહેલાં તો 10 લાખ હતા, હવે તો મોંઘવારી વધી ગઈ છે, કામદારોના જો મૃત્યુ વધારે થતા થાય છે, એટલે 30 લાખ રૂપિયા વળતર ચૂકવવું જોઈએ. એટલે હમણાં સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર મહિનામાં જજમેન્ટ આપ્યું છે 30 લાખ રૂપિયા વળતર ચૂકવવું જોઈએ જે મરણ પામેલા કામદારોને. એ સિવાય જે કામ કરવા દરમિયાન ઈજા પામેલા હોય, અશક્ત થઈ ગયેલા હોય એ લોકોને 20 લાખ રૂપિયા ચૂકવવા જોઈએ.
અથવા જે સામાન્ય ઈજા થઈ હોય એના 10 લાખ રૂપિયા. આ સુપ્રીમ કોર્ટે હમણે 15 દિવસ પહેલાં જજમેન્ટ આપ્યું છે, એટલે ભારત સરકારે કાયદાની અંદર કીધું છે, સુપ્રીમ કોર્ટે કીધું છે, હમણે પણ જો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું છે ત્યારે પણ એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે ભાઈ કોઈ પણ કામદારને, કોઈ પણ માણસને, એ આ જે સફાઈ કર્મી છે એ જ્ઞાતિ આધારિત છે. એટલે હું એવું નથી કહેતો કે ફક્ત વાલ્મીકી હોય, આદિવાસી હોય, કોઈ પણ સમાજનો હોય, એને ભૂગર્ભ ગટરમાં ઉતારવા પર પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લે હમણે 1/5/2023 અંદર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમને પણ ઓર્ડર કર્યો છે, એ જે દેસાઈ સાહેબે, કે કોઈ પણ ગ્રામ પંચાયત હોય યા નગરપાલિકા હોય, મહાનગરપાલિકાની અંદર, હવે ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ વ્યક્તિને ખાળખુઆ સાફ કરવામાં માટે ઉતારશે તો સરપંચની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. ત્યારબાદ નગરપાલિકાની અંદર કોઈ પણ કામદારની અંદર ઉતારવામાં આવશે તો ચીફ ઓફિસરના આરોપી બનાવવામાં આવશે અને મહાનગરપાલિકાની અંદર કમિશનરના આરોપી બનાવ. આ પ્રમાણે રાજ્ય સરકારે પણ પરિપત્રો કર્યા છે. રાજ્ય સરકારે 2020-21 પરિપત્રો કર્યા છે જે હાઈકોર્ટની દિશાસૂચક આદેશ ઓર્ડર પ્રમાણે, તો છતાં ગુજરાતની અંદર 300થી વધારે કામદારો ગુજરાતની અંદર મરણ પામ્યા છે. એ બહુ દુઃખદ બાબત છે. કેમ? કામદારોના માણસ તરીકે ગણવામાં આવતા નથી, એટલે આ હકીકત છે અને બહુ દુઃખદ બાબત છે. જી, જે રીતે અમિતભાઈ આપને પણ પૂછીશ કે જે રીતે વાત થઈ કે કાયદા તો છે પણ છતાં કાયદાનું પાલન નથી થઈ રહ્યું ને આજે પણ આવા કિસ્સાઓ આપણે સાંભળી રહ્યા છે, શું કહેશો? સાચી વાત છે. આપણે ઇન્ડિયાની અંદર અને એમાં પણ જે રીતે તમે આંકડો કીધો કે ગુજરાતની અંદર ઇન્ડિયામાં સૌથી વધુ આ જે મજૂરો છે એમનો મૃત્યુદર વધુ છે સફાઈ કામદારોનો, ત્યારે ગુજરાતની અંદર સરકારે એક ઇનિશિયેટિવ લેવું જોઈએ. કાયદા તો ખૂબ સારા બનેલા છે પરંતુ એનું ઇમ્પ્લિમેશન ક્યાંય ને ક્યાંય થતું નથી. સાહેબે જે પ્રમાણે કાયદાની માહિતી આપી તે મુજબ જો ઇમ્પ્લિમેશન થવાનું ચાલુ થાય તો આ જે સફાઈ કામદારો જે છે એમના મૃત્યુદરમાં ઘટાડો થશે. બાકી તો આ રીતે જે કાયદાઓ જે છે એ ઓન પેપર રહેશે, એના મજૂરોનો મૃત્યુદર વધતો જ રહેશે. આજે જે ઘટના બની સુરતની અંદર એની અંદર સીધે સીધા એ કંપની માલિક જવાબદાર છે, કારણ કે કંપની માલિકને ખબર છે કે પોતે શું કામ કરી રહ્યા છે, કે કેમિકલ યુક્ત જે ટાંકી હતી એની અંદર જ્યારે મજૂરને ઉતારે છે ત્યારે કંપની માલિકે એમને પ્રિકોશન રૂપે સાધનો આપવા જોઈએ કે ભાઈ જેથી કરીને એ લોકો ત્યાં આગળ સુરક્ષિત રીતે અંદર ઉતરીને સફાઈ કામગીરી કરી શકે. પરંતુ કંપની માલિકે તેનું ધ્યાન ના રાખ્યું અને સીધે સીધા જે મજૂરોને અંદર સફાઈ માટે ઉતારી દીધા, એટલે પહેલો ગુનો તો કંપની માલિક વિરુદ્ધમાં નોંધાવો જોઈએ. અને એ કંપની માલિક અને એ કંપની જે કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે, કારણ કે ત્યાં આગળ ઇન્સ્પેક્શન કરવા માટે જે અધિકારીઓ જાય છે એ ગુજરાતની અંદર ઘણી બધી એવી કંપનીઓ છે જેની ઉપર કાયદા પ્રમાણે ત્યાં આગળ ઇન્સ્પેક્શન પ્રમાણેનું થતું નથી, એટલે ઇન્સ્પેક્શન કરવા જે અધિકારીઓ જાય છે એ આંખ આના કાન કરીને પણ એ કંપનીઓ ચાલવા દે છે. નિયમો તોડતી કંપનીઓને પણ એ લોકો પરમિશન આપે છે, ક્યાંક ને ક્યાંક પૈસા ખવાઈ એના અધિકારીઓ પૈસા લઈને એને એ લોકો ચાલવા દે છે. ત્યારે આ અધિકાર જે કંપની માલિકો છે એ એમને ખબર છે કે ભાઈ આ રીતે કંઈ બી થશે તો આ સરકારને કાં તો કર્મચારીઓને પૈસા ખવડાવી દઈશું ને આપણે બચી જઈશું, આની અંદર ક્યાંક ને ક્યાંક લૂપહોલ રાખીને આ લોકો જે છે એ કાયદાની અંદરથી છટકબારી શોધી કાઢતા હોય છે. એના કારણે આ જે મજૂરો છે એમની હત્યાઓ અટકી રહી નથી એમાં. જી જી, ડૉક્ટર વાસીની જે રીતે આખી વાત આપણે કરી રહ્યા છીએ એમાં એ પણ વાત જાણવા મળી રહી છે કે સેફ્ટી સાધનો આપવાની પણ વાત છે, પણ છતાં જ્યારે આવી કોઈ ઘટના બને છે એમાં સેફ્ટી સાધનો આપેલા નથી હોતા અને મજૂરો જે છે, કામદારો છે, એ પોતાનો જીવ ગુમાવે છે, શું કહેશો? સૌથી પહેલાં તો આ ટોપિક જે છે ખરેખર એની ચર્ચા થવી જરૂરી છે અને TV13 ગુજરાતીને ખાસ અભિનંદન કે આવા ટોપિકને પણ એ લોકો જે છે અવેરનેસ માટે લોકોની સામે લાવી રહ્યા છે, કારણ કે જ્યાં જીવ જતો રહે છે હવે તમે એ ટોપિક સામે જો અવાજ નહીં ઉઠાવો તો પછી જે છે આપણો અવાજ ઉઠાવો ક્યાંક ને ક્યાંક જે છે નિષ્કર્મ થઈ જશે. બીજી વસ્તુ, તમે કીધી એ પ્રમાણે કે ક્યારે પણ તમે એવા ઓક્યુપેશન કે વ્યવસાય સાથે જોડાયેલા છો જ્યાં તમારે સેફ્ટી ગિયર્સની સાથે કામ કરવાનું છે અને એ તમને જો પ્રોવાઈડ કરવામાં ન આવતા હોય તો એ સૌથી પહેલી જે છે મોટામાં મોટી ભૂલ છે. બીજું, પુરુષોત્તમ ભાઈએ જે કાયદાઓ વિશે આપણને માહિતી આપી ખાસ, હું એમને પણ કહીશ કે સર કાયદા છે પણ કદાચ એનો ભય નથી લોકોની અંદર,
અને માટે જ કાયદાઓ તો છે જ, પણ જ્યાં સુધી એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય અથવા લોકોની અંદર એનો ભય જાગૃત નહીં થાય ત્યાં સુધી આવા પ્રકારના કિસ્સાઓ કદાચ થતા જ રહેશે. આપણે આટલો અવાજ ઉઠાવીશું પણ એ અવાજનું ફળ શું મળે છે એ મહત્વનું છે. એટલે ખાસ મારે આ કિસ્સાઓની અંદર, આવી પ્રકારની ઘટનાઓની અંદર એટલું જ કહેવું છે કે એક એવો કિસ્સો આપણે બહાર પાડીએ કે જે આ પ્રકારનું જે ઘટના બની હોય એની સામે કડક જે છે નિયમો લાગુ પડે અને એ ઉદાહરણ કદાચ લોકો સુધી પહોંચાડે તો આગળ જતા આવા કિસ્સાઓ જે છે આપણે જોવા ન પડે ને એની સામે અવાજ ન ઉઠાવવો પડે. કારણ કે એવા પ્રકારના ઓક્યુપેશનલ હેઝાર્ડ્સના કિસ્સાઓ છે, હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે કે એટલું ખરાબ એ પરિસ્થિતિની અંદર જે છે કાર્યકરોને ઉતારવા, વર્કર્સને ઉતારવા અને ત્યાર પછી જે છે. બીજું મને ઘણી વખત એવું લાગે છે કે આવી ઘટનાઓ વિશે આપણે ચર્ચા કરીશું, ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ બે ચાર દિવસમાં પાછા બંધ બી થઈ જશે, પછી પાછા નવા કિસ્સા આવશે એટલે આપણે ચર્ચા કરીશું. પણ આનું જે પોઝિટિવ રૂપ આપણે જે જોવા માંગીએ છીએ કદાચ આપણા આટલા સહિયારો પ્રયાસ જે છે એનાથી કદાચ આગળ જતા જે છે આપણને મળી શકે. બીજી વસ્તુ કે એટેમ્પ ટુ મર્ડર, જેની હમણાં જ વાત થઈ કે ધારા 304 જે છે કદાચ મૃત્યુ નહીં પણ મૃત્યુ માટેનો એક એટેમ્પ જે છે, હોમિસિડલ મર્ડર માટેનો એટેમ્પ જે છે એટલે એટેમ્પ ટુ મર્ડરની પણ જે છે ધારામાં લાગુ પડી શકે. બીજું મારે અહીંયા કહેવું છે કે વર્કમેન કમ્પન્સેશન એક્ટ છે 1923, કે જેમાં એવું છે કે કોઈપણ કંપનીના જે વર્કર્સ છે એ જ્યારે કંપની માટે કામ કરી રહ્યા હોય એ જ સાઇટ ઉપર અને એ કામ કરતા જો એમને કોઈપણ પ્રકારની હાનિ થાય કે એમનું મૃત્યુ થાય તો એ કમ્પન્સેશન જે છે એ કંપનીના માલિકે જે છે ભોગવવાનું રહે છે, રાઈટ? તો આ બધી જ કાયદાઓની જે સમજણ આપણી વચ્ચે છે લોકો સુધી પહોંચે અને આપણો અવાજ જે છે આગળ જતા આવી ઘટનાઓને રોકી શકે તે માટેના ખાસ પ્રયાસ. બિલકુલ બિલકુલ, જે રીતે પરસોત્તમભાઈ આ આખી ચર્ચા પર વાત થઈ રહી છે કે મજૂરોને પૂરતું વળતર આપવામાં આવે એ વાત તો થઈ, પણ સાથે જે રીતે આપે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને સરકારના ઘણા બધા કાયદાઓ છે પણ એ કાયદાની અંદર શું એવી પણ કોઈ ચર્ચા છે કે કંપનીઓ દ્વારા શું તકેદારી રાખવી પડતી હોય છે આવા કિસ્સાઓમાં? એટલે જો આપણે કામદારનો જે માણસ છે માણસની અંદર જીવના જોખમે તમે કામ કરવા માંગતા હોય તો જે નામદાર સુપ્રીમ કોર્ટે કીધું છે કે 44 પ્રકારના આધુનિક ટેકનોલોજીના સાધનો, સેફ્ટીના સાધનો હોવા જોઈએ, એ સાધનો સાથે જ આપણે કામ કરાવવું જોઈએ. અને એના માટે મારી પાસે એક પેમ્પલેટ પણ છે, એ પેમ્પલેટની અંદર બતાવવામાં આવે છે કે આ પ્રકારના સાધનો હોવા જોઈએ કે જે કામદારે અંદર સલામતી સાથે કામ કરતો હોય તો પણ એને કશું ના થવું જોઈએ. પણ આજે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે 44 પ્રકારના સાધનો કોઈ પણ નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા ફેક્ટરી હોય કે કંપની હોય, ઇન્ડસ્ટ્રી વિભાગ હોય ત્યાં પણ કામદારોને પાસે એ સાધનોથી સાફ કરવામાં આવતું નથી. ભારત સરકારે એ પણ કીધું છે, હમણે ગાઈડલાઈન આપી છે કે દરેક રાજ્યની અંદર, દરેક રાજ્યની અંદર ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ ઊભા થઈ, ERSU, એટલે જે ફાયર બ્રિગેડ જે છે એ પ્રકારે આ એક ERSU ઊભું હોવું જોઈએ. ERSU માટે રાજ્ય સરકારે, ગુજરાત રાજ્ય સરકારે 28/4/2021 પરિપત્ર કર્યો છે કે અવર્ગની 22 નગરપાલિકાઓ, 8 મહાનગરપાલિકાની અંદર ERSU અમે ઊભું કરીશું. જે રીતે ફાયર બ્રિગેડના કામદારો જે તાલીમ લે છે, ફાયર બ્રિગેડના પાસે જે પ્રકારના આધુનિક ટેકનોલોજીના સાધનો હોય છે ત્યારે એ ફાયર બ્રિગેડના આજે કામદારો કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય, કોઈ પણ જગ્યાએ પાણીનું પૂર આવ્યું હોય, કોઈ પણ ગંભીર ઘટના હોય ત્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ, કામદારો સહી સલામત રીતે એ વ્યક્તિઓને બચાવે છે. તો એ જ રીતે આ કામ પણ જોખમવાળું છે, ગટરમાં ઉતારવા અને મોતના મુખમાં ધકેલવા, કેમ કે અંદર ગટરની અંદર કાર્બન ડાયોક્સાઇડ, ઇથેન, મિથેન પ્રકારના ગંભીર ઝેરી ગેસો હોય છે કે જે કામદાર અંદર ઉતરે ને એ તાત્કાલિક મરણ પામે, તો એની સામે એ કામદારોને ERSU હેઠળ ERSU ની સ્થાપના કરવી જોઈએ અને સ્થાપના કર્યા પછી ERSU દ્વારા જ કામ કરાવવું જોઈએ. આ પ્રકારે કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે પણ આજ દિવસ સુધી એ કાયદાનો કોઈ પણ અમલ થતો નથી. ERSU ની સ્થાપના પણ કરવામાં નથી આવી, રાજ્ય સરકારે પરિપત્ર પણ કર્યો છે 28/4/2021. એ સિવાય તમે કીધું કે ભાઈ જે કાયદો છે કાયદા પ્રમાણે પોલીસ તંત્રએ પણ ગુનો દાખલ કરવો જોઈએ. હમણાં ભાવનગરની અંદર જે બે કામદાર અંદર ઉતર્યા તે કામદાર મરણ પામે ત્યારે પોલીસે ત્યાં ED દાખલ કરી છે. અરે આ માણસ મરી ગયો છે ત્યાં ED દાખલ ના કરવાની, ત્યાં તો 304 દાખલ કરવાની હોય, 336-337 દાખલ કરવાની. એટ્રોસિટી એક્ટને કાયદાની અંદર પણ જોગવાઈ કરવામાં આવી છે કે માનવ મળની કોઈ પણ ગટરની અંદર કે ખાળકોની અંદર સાફ કરવામાં આવે તો 3-1 જે લાગે, પણ આજે પોલીસ તંત્રનો પણ એ કલમો લગાવતા નથી અથવા FIR દાખલ કરતા નથી. આ બહુ એક ગુજરાત માટે કમજોરી છે, કેમ કે માણસને કામદાર તરીકે ગણતા નથી. બિલકુલ, જે રીતે આપણે આપણે દેખાડ્યા જે યંત્રો, જે આપણે જે ઉપકરણો જે દેખાડ્યા કે આનાથી સફાઈ કરવાની હોય છે, પણ એ સફાઈ કરવાનો હાલનો કાયદો કઈ રીતે છે, નિયમ કઈ રીતનો હોય છે? પ્રશોત્તમભાઈ આપને પૂછીશ. એટલે કાયદો એવો છે કે જે
મેન્યુસ્કેવજી એક્ટ છે 2003 નો, એ કાયદાની અંદર બહુ સ્પષ્ટ જોગવાઈ કરી છે અને એ કાયદાની અંદર સ્પષ્ટ જોગવાઈ કરી છે કે કોઈ પણ કામદારને અસુરક્ષિત રીતે સફાઈ કામ કરાવી નહીં એ ગંભીર ગુનો છે, બિનજામીનપાત્ર ગુનો છે, જેને જામીન પણ ના મળે એ રીતે જોગવાઈ કરવામાં આવી છે. એટ્રોસિટી કાયદાની અંદર પણ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ કામદારને માનવમળની યા ભૂગર્ભ ગટરની ખાળકવાની જે સફાઈ છે એ ક્યારેક ન કરાવવું જોઈએ, આ રીતે કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવી છે. અને વારંવાર ભારત સરકારે એ કાયદાની 2013 કાયદાની અંદર બહુ જોગવાઈ કરી છે, સુપ્રીમ કોર્ટે પણ કીધું છે 2014 હમણાં પણ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપી દીધું છે કે 14 મુદ્દાઓનું, ત્યારબાદ હાઈકોર્ટે પણ ઘણી બધી રીતે કીધું છે કે તમે જવાબદાર અધિકારીઓને આરોપી બનાવશો ત્યારે જ આ કામ અટકશે. એટલે હમણે ભરૂચની અંદર જ્યારે પણ ઘટના બની ત્યારે સરપંચના તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે એ FIR દાખલ થઈ હતી એ પ્રમાણે. તો અહીંયા ભાવનગરની અંદર પણ કમિશનરને આરોપી બનાવવા જોઈએ, મારું તો એ માનવું છે. અને અમે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દ્વારા પણ નોટિસ મોકલી આપી છે દરેક જવાબદાર વિભાગોને, જે ગુજરાત હાઈકોર્ટે કીધું છે એ પ્રમાણે. એટલે કાયદાની જોગવાઈ પ્રમાણે પોલીસ તંત્રએ કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ કામદારો માટે સંવેદનશીલ બનવું જોઈએ એ મારું માનવું છે. જી અંતમાં આપ ત્રણેય પાસેથી મારે જાણવું છે કે આવી જે ઘટનાઓ છે એને કઈ રીતે આપણે અટકાવી શકીએ, શું કરી શકાય? ડોક્ટર વાજીની આપને પૂછીશ. મારે એટલું જ કહેવું છે કે જે પણ કાયદાઓ બન્યા છે એ કાયદાઓનું કડક અમલીકરણ થાય અને જે ગુનાપાત્ર વ્યક્તિઓ છે એમને એમની સજાનું ફળ મળે તો જ કદાચ આવી પ્રકારની ઘટનાઓ જે છે આપણે આગળ જતા જે છે ઘટાડી શકીશું અને આપણો સહિયારો પ્રયાસ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે આનું પોઝિટિવ ફળ લાવશે. જી અમિત પંચાલજી આપને પણ પૂછીશ કે કઈ રીતે આ જે ઘટનાઓ ઘટી રહી છે, આ જે મૃત્યુના આંકડા જે આ ગટર સફાઈ દરમિયાન જે વધી રહ્યા છે કઈ રીતે અટકાવી શકાય? આના માટે એક જ વસ્તુ છે કે સરકારે પોતાની નીતિ કડક કરવી પડશે. સરકારે જે છે એ સફાઈ કામદારો પ્રત્યે સહાનુભૂતિ રાખવી પડશે અને સરકારે જ આ બાબતે કાયદા કડક અમલીકરણ કરાવશે તો જ આની ઉપર ઇમ્પ્લિમેન્ટ થશે અને સફાઈ કામદારો જે છે એમના મૃત્યુદરમાં ઘટાડો થઈ શકે છે. કારણ કે છેવટે આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક સત્તા સરકારના હાથમાં છે, બરોબર? એટલે સરકાર ઉપરથી જે આદેશ કરે છે જો એ કડક આદેશ હોય તો એના આપણે સારા પરિણામ જોયા છે, પરંતુ જ્યાં આગળ ઢીલું હોય છે ત્યાં આગળ આપણે આ રીતે સફાઈ કામદારોને અત્યારના જે દિલ્હી નીતિના કારણે સરકારી તંત્ર એમની આંખ આડા કાન કરે છે એના કારણે આ સફાઈ કામદારોને ન્યાય નથી મળતો. એને અત્યારે જે આપણે સરકાર જે આધુનિકરણની વાત કરે છે ત્યારે આધુનિકરણની અંદર ટેકનોલોજી યુગની અંદર જ્યારે માણસે પોતાને સ્વયં ઉતરવું પડતું હોય તો પછી સરકારે અને સમાજે વિચારવાનું રહ્યું કે આપણે કયા આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ. લોકોની મજબૂરી છે અને મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારને નોટિસ આપી છે, ઓર્ડર કર્યો છે કે ભાઈ તમે તમારી જવાબદારી સુનિશ્ચિત કરો, તમે ગટર કામદારો માટે ખાળકો સાફવા માટે શું શું જવાબદારીઓ કોની છે, કયા વિભાગની જવાબદારી છે, કયા કયા પ્રકારના તમે સાધનો વસાવ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ સોગંદનામું રજૂ કર્યું છે કે અમે દરેક નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર આધુનિક ટેકનોલોજીના સાધનો વસાવવામાં આવ્યા છે, ERSU સ્થાપના પણ કરવામાં આવી છે અને જે પણ અત્યાર સુધીમાં કામદારો મરણ પામ્યા છે એ રાજ્ય સરકારની જવાબદારી હેઠળ નથી મર્યા, કોન્ટ્રાક્ટ બેઝ હોય, ખાનગી કામદારો હોય એ રીતે મરણ પામ્યા છે. એટલે એ સોગંદનામું પણ ખોટું રજૂ કર્યું છે. જેવું શહેરી વિકાસ વિભાગના ચીફ સેક્રેટરી આવી રીતે સોગંદનામું રજૂ કરે એ બહુ ગંભીર બાબત છે. અને બીજી બાબત તમને કહું કે જે પોલીસ તંત્રએ 304 દાખલ કરી હોય, MS એક્ટની કલમ 7-8-7-9 લગાવી હોય, એટ્રોસિટી એક્ટની કલમ લગાવી હોય, ત્યારે પણ 1993 માંડીને અત્યાર સુધીમાં જ્યાં પણ ફોજદારી ગુનો દાખલ થયા છે ને ત્યાં સુધીમાં કોઈ પણ આરોપીને સજા પણ નથી થઈ. એટલે એ ગંભીર બાબત છે, જે ક્રિમિનલ કેસ કોર્ટની અંદર ચાલવો જોઈએ, એના સરકારી વકીલે કેસ લડવો જોઈએ, સરકારે કેસ લડવો જોઈએ, પણ કામદાર જ્યાં મરણ પામ્યા છે ત્યાં FIR દાખલ થઈ છે. એ FIR દાખલ થયા પછી પોલીસ તંત્ર એની સંપૂર્ણ તપાસ નથી કરતી, કોર્ટની અંદર કેસ ચાલતો નથી અને જે તે સામાન્ય આરોપી હોય એ નિર્દોષ છૂટી જાય છે, પણ અધિકારીઓનો આરોપી બનાવવા આવે તો કદાચ આ બનાવ અટકતા થશે, બંધ થશે. જી જી આજની વિશેષ ચર્ચામાં આપ ત્રણે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો એ રીતે આજની વિશેષ ચર્ચામાં આપણે વાત કરી કે કામદારો માટેના જે નિયમો છે એ નિયમોને લાગુ કરવામાં આવે, એને કડક રીતે એનો અમલ કરવામાં આવે, એ જ આશા સાથે આજની આ વિશેષ ચર્ચામાં બસ આટલું જ. આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.